hello students today uh, in next video session we will study values of polynomial and zeros of polynomial before we proceed some students were asking about fair notebooks so in first video session in previous video session i explained you that you have to make two types of fair notebooks one fair notebook for this online class or offline class and this another fair notebook you have to make for exercises and examples okay children i hope that uh, you are cleared about your fair notebooks so now let us proceed textbook work some children you may not have textbook so children online textbooks are available you can download from play store or you can ask your friends those who have cleared 10 standard they may have textbook but uh, uh, i am also um, using textbook in this video uh, so you can uh, if you don't have textbook then also you won't have any problem chapter number two polynomials introduction in class 9 you have studied polynomial in one variable and their degrees recall that if p of x children this is the symbol to show the polynomial hmm? p we write this way second alphabets and italic fashion and in bracket x if p of x is a polynomial in x the highest power of x in p of x is called the

આપણે એ જો હાઇએસ્ટ પાવર હોય તો એને ડિગ્રી કહેશું એ વસ્તુ અહીંયા એક્સપ્લેન કરી છે અહીંયા પાવર વન છે બીજો કોઈ એક્સ નથી તો આ જે પોલિનોમિયલ છે ધીસ પોલીનોમિયલ વી કોલ ઇટ લીનિયર પોલિનોમિયલ ડિગ્રી વન સિમિલર હિયર ટુ વાય સ્કવેર માઇનસ થ્રી વાય પ્લસ ફોર ઇઝ એ પોલિનોમિયલ ઇન ધ વેરીએબલ વાય ઓફ ડિગ્રી ટુ ફાઈવ એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સર પ્લસ એક્સ માઇનસ રૂટ ટુ ઇઝ અને અહીંયા એ દરેક જગ્યાએ અહીંયા થ્રી છે અહીંયા ટુ છે વન છે હાઇએસ્ટ નંબર ઇઝ થ્રી દેર ફોર ઇટ ઇઝ ઓફ ડિગ્રી ટુ પોલિનોમિયલ નો ચિલ્લન ઇન ધીસ વી કેન સી ધેટ ડિગ્રી ઇઝ સિક્સ ઓકે આ જે પોલીનોમિયલ છે એ યુ યુ એઝ અ વેરિયેબલ અહીંયા વાય વેરિયેબલ છે અહીંયા એક્સ વેરિયે છે ક્લિયર હવે એક્સપ્રેશન લાઇક ધીસ ધીસ વન ધીસ વન ધીસ વન ઓલ આર નોટ પોલીનોમિયલ્સ મિનિંગ ઇઝ વોટ ચિલ્ડ્રન કે જો એક્સ ડિનોમિનેટરમાં હોય તો આ એક્સપ્રેશન પોલિનોમિયલ નથી અહીંયા એક્સ જે છે તે અંડર રૂટમાં છે તો આ પોલિનોમિયલ નથી આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ બંને સમજી લો અહીંયા આગળ ટુ જે છે તે અંડર રોટમાં હોઈ શકે અંડર રોટ ટુ હોઈ શકે એ જ રીતે ડિનોમિનેટરમાં અહીંયા ઓનલી ઇલેવન વિદાઉટ વેરીએબલ એ હોઈ શકે પણ એક્સ નીચે ન હોવો જોઈએ એક્સ અંડર રૂટમાં હોય તો એ પોલીનોમિયલ નથી અહીંયા આગળ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી એ આખું એક પોલિનોમિયલ કહી શકો પણ વન અપોન થઈ ગયું એટલે આખું જે એક્સપ્રેશન જે છે ઇઝ નોટ એન ક્લિયર છે ને એ પોલીનોમિયલ ઓફ ડિગ્રી વન ઇઝ કોલ્ડ લિનિયર પોલીનોમિયલ એ પોલીનોમિયલ ઓફ ડિગ્રી ટુ ઇઝ કોલ્ડ કોટ્રેટિક પોલીનોમિયલ એ ડિગ્રી એ પોલીનોમિયલ ઓફ ડિગ્રી થ્રી ઇઝ કોલ્ડ ક્યુબિક પોલીનોમિયલ આ બધું જ તમને કરાવી દીધું છે ફટાફટ એના એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે લીનિયર પોલીનોમ પ્લસ ફાઈવ વાય પ્લસ રૂટ ટુ એક્સ માઇનસ ટુ બાય ઇલેવન થ્રી ઝેડ પ્લસ ફોર ટુ બાય થ્રી યુ પ્લસ વન બધા જ એક્ઝામ્પલમાં તમે જુઓ એક્સ જે છે ને એ બાર છે અહીંયા રૂટ થ્રી છે એક્સ બાર છે અહીંયા આગળ ઇલેવન નીચે છે એ જ રીતે અહીંયા ટુ બાય થ્રી યુ છે બરાબર તો ન્યુમરીટરની અંદર એક્સ વાય અહીંયા ઝેડ યુ એ બધા છે અને દરેકનો પાવર વન છે માટે આ બધા જ લિનિયર પોલીનોમિયલ છે નોર્મલી લિનિયર પોલીનોમિયલ માટે આપણના એક્ઝામ મગજમાં આવું જ એક્ઝામ્પલ હોય થ્રી ઝેડ પ્લસ ફોર આને લિનિયર પોલીનોમિયલ કહેવાય યસ યુ આર રાઇટ બટ ધીઝ આર અધર ટાઈપ્સ ઓફ લિનિયર પોલીનોમિયલ્સ ક્લિયર ચિલ્ડ્રન ચલો નેક્સ્ટ ફર્ધર હિયર નાવ એ પોલીનોમિયલ

In these two numbers, this two is the highest number. Okay, so this is highest number, therefore quadratic polynomial. Similarly, cubic polynomial, cubic polynomial examples are given children here. Hmm? Hmm, this is cubic polynomial example. Only x cube children, this is also a cubic polynomial. Root 2x cube, cubic polynomial.

Hmm? that we will study now children next topic is value of a polynomial here we have one linear polynomial p of x equal to 3x plus 1 let x equal to 1 hmm? question is this way find the value of this polynomial at well at x equal to 1 so in place of x write down 1 here x write down 1 3 into 1 3 plus 1 4 so 4 is a value of p of x okay children another example p of x equal to x square plus 7x plus 3 find value of p of x at x equal to 2 replace this x by 2 so here 2 square 7 into 2 plus 3 2 square is 4 this is 14 3 add them 21 so 21 is a value of p of x clear children nice children pause the video note down this example in your notebook hmm? if you did not if you did not follow it once again you re read it and write it P of y equal to y cube minus 7, find p3. Sage question judir. Find P3. Ano meaning find the value of this polynomial at y equal to 3. So replace this y by 3, y cube minus 7, 3 cube minus 7, 27 minus 7, 20. So P of 3 equal to 20, or you can say that 20 is the value of

Then is called the value of p of x at x equal to k, and it is denoted by p of k. Okay, children. Now, children, uh, here one example is given that hmm, what is the value of p of x? A polynomial, I at x equal to minus one. તો આ એક્સને રિપ્લેસ બાય માઇનસ વન કર્યું તો આન્સર આપણને ઝીરો મળે છે ઓકે એજ રીતે હિયર વી રિપ્લેસ બાય ફોર ધીસ એક્સ વી રિપ્લેસ બાય ફોર દેન ઓલ્સો વી આર ગેટિંગ વેલ્યુ ઝીરો અને અહીંયાથી એક આખો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે ચિલ્ડ્રન એ આપણે બરાબર સમજીએ

પોલીનોમિયલ આમ વાંચો બરાબર નહીં તમે કહેશો માઇનસ ફોર માઇનસ વન ઝીરો કેમ કહેવાય એવું નથી માઇનસ વન ફોર આરઝ ઓફ ધી પોલીનોમિયલ એનો મિનિંગ શું થયો કે માઇનસ વન અને ફોર તમે જો પોલીનોમિયલમાં અહીંયા મૂકશો તો ફાઈનલ આન્સર તમને ઝીરો મળે છે એ એનો મિનિંગ છે ઓકે તો અહીંયા જનરલ ફોર્મમાં વાત કરી છે કે રિયલ નંબર કે એટલે કે કોઈ પણ નંબર તમે પોલિનોમિયલની અંદર મૂકો એક્સની જગ્યાએ અને તમને જો આન્સર મળે તો એ વેલ્યુને તમારે ઝીરો ઓફ ધ પોલિનોમિયલ કહેવાય ધેટ ધ સો હિયર સમ એક્સપ્લેનેશન ઇઝ ગીવન ઇન નાઇન્થ સ્ટાન્ડર્ડ યુ સ્ટડીડ એવરીથિંગ ફોર લિનિયર પોલીનોમિયલ અહીંયા આગળ હવે આપણે કોની વાત કરશું પોલીનોમિયલ પોલીનોમિયલની વાત કરશું તો લિનિયર પોલીનોમિયલ જે તમે નાઇન્થમાં ભણીને આવ્યા છો તે થોડુંક ઝડપથી રિવાઇઝ કરી લઈએ કે પી ઓફ એક્સ એક પોલીનોમિયલ છે એની જ અહિયાં આગળ તમે પી ઓફ કે ઇક્વલ ટુ ઝીરો દેટ ગીવ યુ કે ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય ટુ તો આ જે છે એ ઝીરો ઓફ ધ પોલિનોમિયલ છે અને જનરલ ફોર્મ લિનિયર પોલીનોમિયલનું કયું છે તો કે પી ઓફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી આ જનરલ ફોર્મ ઓફ લિનિયર પોલીનોમિયલનું છે બરાબર એક્સની જગ્યાએ વેલ્યુ કે મૂક્યું તો એ કે પ્લસ બી ઓકે કે ઇક્વલ ટુ માઇનસ બી બાય આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ફોર લિનિયર પોલિનોમિયલ માટે ઓકે ના સો ધ ઝીરો ઓફ ધ લિનિયર પોલીનોમિયલ એ એક્સ પ્લસ બી ઇસ માઇનસ બી બાય એ હવે આપણને ખબર છે કે આ એ જે છે એને કોઈફિશિયન્ટ ઓફ એક્સ કહેવાય તો એ ડિનોમિનેટરમાં છે એટલે કોઈફિશિયન્ટ ઓફ એક્સ અને બી જે છે એને કોન્સ્ટન્ટ કહેવાય અને વિથ માઇનસ છે તો આ લિનિયર પોલીનોમિયલનું જો તમને બરાબર આ ફોર્મેશન આખું સમજાઈ જશે તો હવે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડમાં જે આપણે સ્ટડી કરશું તે ક્વોડ્રેટિક પોલીનોમિયલનું છે બરાબર એટલે કોડ્રેટિક પોલીનોમિયલ અને ક્યુબિક પોલીનોમિયલ બંનેનું છે ક્યુબિક પોલીનોમિયલનું વેટેજ થોડુંક ઓછું છે પણ જેમને સારા માર્ક્સ લેવા છે મેથ્સની અંદર તે ટેક્સબુકના કોઈ પણ ટોપિકને નીગ્લેક્ટ નહીં કરો આજે નહીં તો આવતીકાલે એટલે કે ફ્યુચર સ્ટાન્ડર્ડમાં ખૂબ ઉપયોગી થશે બરાબર ઓનલાઈન ક્લાસીસ આપણા ચાલે છે તો ઘણા ટોપિક હું ઝડપથી લઈ લઉં પણ ટેક્સબુકમાં જે ડિટેઇલમાં એક્સપ્લેન આપ્યું છે તે તમારે સમજવું જ પડશે ઓકે છેલ્લે તો આ લિનિયર પોલીનોમિયલ નો આ ફોર્મેશન અહીંયાથી આ જે સેન્ટેન્સ છે તે બરાબર યાદ રાખો આવું જ સ્ટેટમેન્ટ કોડ્રેટિક માટે આવશે અને ક્યુબિક માટે આવશે આવશે થોડુંક ધ ઝીરો ઓફ એ લિનિયર પોલિનોમલ ઇઝ રિલેટેડ ટુ ઇટ્સ કોઇફિશિયન્ટ ડઝ ધિસ હેપન ઇન ધ કેસ ઓફ અધર પોલિનોમ ટુ ફોર એક્ઝામ્પલ આર ધ ઝીરોઝ ઓફ કોલિનોમલ ઓલસો રિલેટેડ ટુ ધ ઇટ્સ કોઇફિશિયન્ટ ઇન ધીસ ચેપ્ટર

આજે પી ઓફ એક્સ થી સ્ટાર્ટ કરો લેટ પી ઓફ એક્સ ઇક્વલ ટુ ઝીરો ધીસ પી ઓફ એક્સ ઇક્વલ ટુ ધીસ સો ધીસ પી ઓફ ટુ ફોર એક્સ માઇનસ ઇક્વલ ટુ ઝીરો અહીંયાથી તમને સિમ્પલિફિકેશન આવડવું જોઈએ આ બે સ્ટેપ પછીના જે આ સ્ટેપ છે તે ઇમ્પોર્ટન્ટ છે કે આ ટ્વેલ્વ વી બ્રિંગ ધીસ સાઇડ डिवाइड બાય ફોર સો એક્સ ઇક્વલ ટુ થ્રી So 3 is the 0 of the polynomial P of X. Now, children, let us take quadratic polynomial P of X equal to X square minus 7x plus 10. Start this way. Hmm? P of x equal to 0. Hmm? Let what is P of X? So it is X square minus 7x plus 10 equal to 0. x માઇનસ ટુ એક્સ માઇનસ ફાઈવ ઇક્વલ ટુ ટેન હવે તમને ક્વેશ્ચન થશે કે આ કેવી રીતે આવ્યું તો આ એક્સપ્લેનેશન અહીંયા આગળ છે કે એક્સ સ્ક્વેર માઇનસ સેવન એક્સ પ્લસ ટેન આના ફેક્ટર્સ નાઇન્થમાં આપણે શીખ્યા છીએ ચેપ્ટર 2 ની અંદર જે તમને યાદ હશે ન યાદ હોય તો હું પ્રેક્ટિસ માટે થોડાક તમને આપીશ જે તમારે પ્રિપેર કરવાના ઓકે

एक्स मईनस टू ईक्वल टू झीरोक्स माइनस फाइव इक्वल टू रो जय चन आ बलग अलग रीते लखो देन यर ऑलवेज ओर एक्स माइनस टू ईक्वल टू झीरोर एक्स माइनस फाइव इक्वल टू झीरो ब्रिंग दिश टू ऑन दीस साइड सो एक्स इक्वल टू टू एक्स इक्वल टू फाइव सो टू एंड फाइव आर जीरो ऑफ पोलिमि पी ऑफ एक्स Now, children, do this homework. First question identify the type of the following polynomials on the basis of power. Okay. So, children, pause the video and note down this question number one. State the degree of the polynomial. So, here are four questions. the value of the following polynomials at the given value of x children you have three polynomials question number four find the zeros of the following polynomials already studied in nine standard children but you need little bit practice so you can revise this topic easily

ચિલન અહિયાં જે આ બધા પોલિનોમિયલ આપ્યા છે તે તમે નાઇન્થ સ્ટાન્ડર્ડના ટોપિક તમારા બરાબર ક્લિયર હશે તો જ આના આન્સર આવડશે નહીતર આવડશે નહીં બરાબર આન્સર પાર્ટ ઓકે ચિલ્ડ્રન તો આજે હોમવર્ક આપ્યું છે તે હોમવર્ક તમારે કમ્પલસરી તમારી નોટબુકમાં કરવાનું થશે ગવર્મેન્ટ ગમે ત્યારે ગમે તે સિસ્ટમની અંદર તમારી પાસેથી આ બધું જ માગી શકે છે બરાબર એટલે એ વખતે તમારી પાસે તમારી નોટબુક્સ બરાબર વેલ પ્રિપેર જોઈએ ચિલ્ડ્રન તો બરાબર આ વિડીયોઝ જુઓ તમારું બીજું જે કંઈ વર્ક તમે કરતા હશો તે સાયમન્ટેનિયસલી કરતા રહો પણ મારા વિડીયોઝ તમને ખબર જ છે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં જે હતા તે મેક્ઝિમમ મેક્ઝિમમ પચીસ મિનિટ આમ તો વીસ મિનિટની અંદર હું ફિનિશ કરું છું એટલે તમને મજા આવશે ચલો ચન ઓકે સો વી વિલ મીટ ઇન નેક્સ્ટ વિડીયો સેશન ઓકે ચિલ્ડ્રન બાય હેવ એ નાઇસ ડે